कल्चरल फोरम ना श्री प्रकाश भाई लाला श्री ज्योतिद्र भाई व्यास आदरणीय श्री कमल किशोर जैन श्री महेंद्र भाई गज्जर, डॉक्टर राजेश भाई शाह ने मंच पर आप अपन स्थान ग्रहण करो आज साने फ्लड से लाइटें प्लीज ऑफ करने विनती है प्लीज थैंक यू

ગાંધીનગરના નાગરિકો માટે અને ગાંધીનગર કલ્ચરલ ફોરમ માટે બહુ મોટા સૌભાગ્યની વાત છે કે ગુજરાત રાજ્યના લોક લાડીલા મુખ્યમંત્રી આદરણીય શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબ આજે આપણી વચ્ચે પધાર્યા છે આજે આ ગ્રીષ્મોત્સવની સાંજની શરૂઆત આપણે ખૂબ સરસ રીતે કરી રહ્યા છીએ ત્યારે આદરણીય રૂપાણી સાહેબને હું વિનંતી કરું કે મંગલ દીપ પ્રગટાવીને આજની આ સરસ સાંજની શરૂઆત કરે આદરણીય રૂપાણી સાહેબ હું સૌ મહાનુભાવોને વિનંતી કરું છું ગુરુ ગુરુમાંને

હું વિનંતી કરું છું ગાંધીનગર કલ્ચરલ ફોરમના અધ્યક્ષ આદરણીય કૃષ્ણકાંતભાઈ ઝાને કે આ પ્રસંગે સ્વાગત ઉદબોધન કરે मुख्यमंत्री श्री विजय भाई परम पूज्य गुरुमा मेयर परम स्नेही भाई श्री प्रवीण भाई मार परम मित्र साईराम भाई कमल किशोर जी मंचस्थ साथियों आप सौ स्वजनों गांधीनगर कल्चरल फोरम ચોવીસમાં વર્ષના મંગલ પ્રવેશે ગ્રીષ્મોત્સવના પ્રથમ દિવસે મુખ્યમંત્રી શ્રી વિજયભાઈનું આદરપૂર્વક હું સ્વાગત અને સન્માન કરું છું પૂજ્ય ગુરુમાં જેમના આશીર્વચન હંમેશા ગાંધીનગરની સાંસ્કૃતિક સામાજિક અને શૈક્ષણિક પ્રવૃત્તિઓમાં રહ્યા છે એવા સમદર્શન આશ્રમના પૂજ્ય ગુરુમાનું હું પ્રણામપૂર્વક સ્વાગત કરું છું મારા પરમ મિત્ર સાંઈરામ દવે આમ તો જ્યારે ફોન ઉપર વાત કરીએ ત્યારે હસાવતા હોય પણ આપને સૌને હસાવવા માટે અહીંયા પધાર્યા છે તેમનું પણ હું ગાંધીનગર કલ્ચરલ ફોરમ બધી હૃદયપૂર્વક સ્વાગત કરું છું અમારામાંના જ એક પણ ગાંધીનગરના મેયર અને ગાંધીનગર મહાનગર ના વરિષ્ઠ મેયર શ્રી પ્રવીણભાઈ પટેલનું પણ અહીંયા હું એમનું નિષ્ઠાપૂર્વક સ્વાગત કરું છું શ્રી મહેન્દ્રભાઈ ગાંધીનગર ભાજપ મહાનગરના પ્રમુખ તેમનું પણ હું સ્વાગત કરું છું આપ સૌ સ્વજનોનું હું હૃદયપૂર્વક સ્વાગત કરું છું ચોવીસમું વર્ષ એટલે યુવાની ગાંધીનગર કલ્ચરલ ફોરમ આપ સૌને સુવિધિત છે કે ચોવીસ ચોવીસ વર્ષથી એક સંવેદનશીલ સમાજ રચના અને ગાંધીનગરને એક નવી ઓળખ આપવાના હેતુ અને હાર્દ સાથે સતત કાર્યરત છે આ સાંસ્કૃતિક યાત્રા ચોવીસમાં વર્ષમાં પ્રવેશ કરે છે ત્યારે અમારી ગાંધીનગરને એવી પ્રતિબદ્ધતા જણાવવાની રજા લો કે આવતા વર્ષે જ્યારે ગાંધીનગર કલ્ચરલ ફોરમ એનો રજત જયંતિ મહોત્સવ ઉજવવા માટે થનગની રહ્યું છે ત્યારે ફરીથી આપણે બે હજાર અગિયારનો જે કથાનો માહોલ કે બે હજાર સાતમાં ગુજરાતી સાહિત્ય પરિષદના અધિવેશન વખતનો માહોલ ફરીથી ગાંધીનગરમાં આપણે નિર્માણ કરીશું અને ગાંધીનગર કલ્ચરલ ફોરમ દિન પ્રતિદિન વધુને વધુ સાંસ્કૃતિક પ્રવૃત્તિઓમાં સતત ઓતપ્રોત રહે એવા આશીર્વાદ ની અભિલાષા સાથે આપ સૌનું સ્વાગત કરું છું આગામી વર્ષે રજત જયંતિ વર્ષ તરીકે ચોથી મેથી કાર્યક્રમની શરૂઆત થશે આ તબક્કે મુખ્યમંત્રી શ્રી અને ગુરુમાને પણ હું જાહેરમાં ચોથી મે પધારવા માટે હાર્દિક નિમંત્રણ પાઠવું છું આ વખતે એક નવી નવો ચીલો ચાતરવા જઈ રહ્યા છે અને તે છે કે છેલ્લા એક વર્ષમાં ગાંધીનગરની સાંસ્કૃતિક અને સામાજિક પ્રવૃત્તિઓમાં જે પ્રતિભાઓએ રાજ્યકક્ષાએ ગાંધીનગરનું નામ રોશન કર્યું છે એવી પાંચ પ્રતિભાઓને ગાંધીનગર કલ્ચરલ ફોરમ ગાંધીનગર ગૌરવ સન્માન તરીકે અહીં એમને એવોર્ડ આપી એમનું અભિવાદન કરવા જઈ રહ્યું છે એમાં પાંચ જે નામો પસંદગી સમિતિએ જાહેર કર્યું છે તે પ્રમાણે આપણા સૌના અને ગાંધીનગરના વિકાસમાં જેમનું જબરજસ્ત યોગદાન છે એવા ગાંધીનગર કલ્ચરલ ફોરમના શુભેચ્છક ગાંધીનગર સમાજ જીવનના એક અદના નાગરિક અને સરદાર સરોવર નર્મદા નિગમના ચેરમેન શ્રી એસ એસ રાઠોડ જેમને પદ્મશ્રીથી ભારત સરકારે નવાજવા છે તેમને આ વખતે આપણે ગૌરવ પુરસ્કાર તરીકે એમનું પણ સન્માન કરીએ છીએ બીજા એવા જ એક આપણા વરિષ્ઠ કવિ ગાંધીનગરના જનજીવન સાથે ઓત ફ્રોત એવા કવિ શ્રી દલપત પડિયાર જે ગુજરાતના ભક્તિ સંગીતમાં ભક્તિ સંપ્રદાયમાં ખૂબ મોટું નામ છે એવા દલપત પડિયારને આ વખતે સાહિત્યનું એક મોટામાં મોટું પુરસ્કાર શ્રી નરસિંહ મહેતા પુરસ્કાર એમને એનાયત થયો છે એ માટે ગાંધીનગર ગૌરવ સન્માન આ વખતે એમને એનાયત કરીએ છીએ એવા જ એવા વરિષ્ઠ અને વડીલ ગાંધીનગરના સાંસ્કૃતિક જનજીવનમાં સતત ઓતફ્રોત અમારા સૌના માર્ગદર્શક અને ગાંધીનગરથી લઈને ગુજરાતની રંગભૂમિમાં જેમના ડાયલોગ જેમનો અભિનય હંમેશા નીકળી રહ્યો છે એવા પરમ આદરણીય શ્રી પ્રકાશ લાલાને પણ આ વખતે અમે ગાંધીનગર ગૌરવ સન્માન એનાયત કરવા જઈ રહ્યા છે એવા જ એક બીજા કલાકાર જેમને ગુજરાત સરકારે ગૌરવ પુરસ્કારથી સન્માનિત કર્યા છે પણ ગાંધીનગરની નાટ્ય કલામાં સતત ઓતપ્રોત રહ્યા છે અને રંગભૂમિની સતત ચિંતા કરી છે એવા અખ્તર સૈયદ જે મોટા વરિષ્ઠ કલાકાર છે તેમને પણ ગાંધીનગર ગૌરવ સન્માન એનાયત કર્યા છે અને છેલ્લે ગુજરાતી ચલચિત્રમાં જેમનું ઉમદા યોગદાન છે અને ગાંધીનગરનો એક યુવાન ગુજરાતી એક પ્રેમજી નામની ફિલ્મમાં ઉત્તમ સંગીત આપી અને ગુજરાતના શ્રેષ્ઠ સંગીતકારનો એવોર્ડ જેને ગુજરાત સરકારનો મેળવ્યો છે એવા ડૉક્ટર કેદાર ઉપાધ્યાયને પણ આપણે ગૌરવ પુરસ્કાર ગૌરવ સન્માનથી નવાજીએ છીએ આ તબક્કે હું આપ સૌનું અભિવાદન કરું છું અને અભિલાષું કે ગાંધીનગરને એક નવી ઓળખની દિશામાં ગાંધીનગર માત્ર રાજકીય અને વહીવટી પાટનગર નહીં પણ ગાંધીનગર એક સાંસ્કૃતિક પાટનગર બની રહે એવા અમારા મનોરથને સાકાર કરવા માટે આપ સૌના આશીર્વાદ અને આપ સૌની શુભેચ્છા પ્રાર્થી અને મારી વાત પૂરી કરું છું આભાર જય જય ગરવી ગુજરાત મંચસ્થ મહાનુભાવોનું ફૂલોથી સ્વાગત કરીએ શ્રી મહેન્દ્રભાઈ ગજરને હું વિનંતી કરું છું કે ગુજરાત રાજ્યના આદરણીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબનું સ્વાગત અને અભિવાદન કરે શ્રી મહેન્દ્રભાઈ આપણે સૌ તાળીઓથી એમનું અભિવાદન કરીએ પૂજ્ય ગુરુમાનું સ્વાગત અને સન્માન કરવા માટે હું શ્રી જ્યોતિન્દ્રભાઈ વ્યાસને વિનંતી કરું છું ગાંધીનગરના પ્રથમ નાગરિક આપણા લોક લાડીલા મેયર આદરણીય શ્રી પ્રવીણભાઈ પટેલ નું સ્વાગત સન્માન કરવા માટે હું પ્રકાશભાઈ લાલાને વિનંતી કરું છું આપણને સૌને જે સતત કહી રહ્યા છે હસો હસો અને હસો એવા શ્રી સાંઈરામભાઈનું સ્વાગત ઉદભ સ્વાગત કરવા માટે હું ડોક્ટર રાજેશભાઈ શાહ ને વિનંતી કરું છું આદરણીય શ્રી મહેન્દ્રભાઈ દાસનું સ્વાગત સન્માન કરવા માટે હું શ્રી મહેન્દ્રભાઈ વિનંતી કરું છું ગાંધીનગર કલ્ચરલ ફોરમના શુભેચ્છક અને કલ્તર પાવર ટ્રાન્સમિશન લિમિટેડના શ્રી કમલકિશોર જૈનનું સ્વાગત અને અભિવાદન કરવા માટે હું મહેન્દ્રભાઈ ગજરને વિનંતી કરું છું આદરણીય કૃષ્ણકાંતભાઈએ જે જાહેરાત કરી એ પ્રમાણે આ વર્ષથી ગાંધીનગર કલ્ચરલ ફોરમ ગાંધીનગર ગૌરવ સન્માનથી પાંચ મહાનુભાવોનું સ્વાગત અને અભિવાદન કરશે હું આ સન્માન અર્પણ કરવા માટે આદરણીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીને વિનંતી કરું છું સૌ પ્રથમ પદ્મશ્રી સત્યનારાયણસિંહ શિવસિંહ રાઠોર શ્રી એસ એસ રાઠોરના નામથી આપણે એમને જાણીએ છીએ તેઓ સુજલામ સુફલામ જળ અભિયાનના જવાબદારી સંદર્ભે આજે અહીં ઉપસ્થિત રહી શક્યા નથી પણ એમનો હું પરિચય આપ સૌને કરાવી દઉં એલડી એન્જિનિયરિંગ કોલેજમાં સિવિલ એન્જિનિયરિંગ ગોલ્ડ મેડલ સાથે પાસ કરનાર જેમણે ગોલ્ડ મેડલ સાથે પાસ કર્યું એમને પદ્મશ્રી પણ મળ્યો રાજ્ય સરકારની સેવામાં એન્જિનિયર તરીકે કારકિર્દીની શરૂઆત કરી અને અધિક મુખ્ય સચિવ તરીકે નિવૃત્ત થયા અત્યારે તેઓ સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર તરીકે સેવારત છે અને એમના કાર્યકાળમાં જ નર્મદા ડેમનું કામ પૂર્ણ થયું સ્ટેચ્યુ ઓફ યુનિટીની નિર્માણની જવાબદારી પણ એમના સિરે છે આદરણીય રાઠોડ સાહેબ હાઈવે એન્ડ કેનાલ મેન કહેવાય છે એવા કોમન મેન શ્રી સત્યનારાયણસિંહ શિવસિંહ રાઠોડનું આપણે સૌ ગાંધીનગરના નાગરિકો એમને ગાંધીનગર ગૌરવ સન્માન અર્પણ કરીએ છીએ અને આજે એમની અનુપસ્થિતિમાં એમને આપણા સૌની લાગણી પહોંચાડીએ છીએ એવું જ બીજું નામ આદરણીય ડોક્ટર દલપત પઢિયાર આપણે એમને તાળીઓથી વધાવીએ જેમણે ગુજરાત વિદ્યાપીઠમાં અધ્યાપક થી શરૂઆત કરી અને અધિક માહિતી નિયામક તરીકે તેઓ નિવૃત્ત થયા કવિ લેખક સાહિત્યકાર અને તેઓ ગાદી પરંપરાના પણ સંત શિરોમણી છે ભક્ત કવિ નરસિંહ મહેતા પછી જો કોઈને આ જેમને ઉપાધિ આપી શકાય એવું કોઈ વ્યક્તિત્વ હોય તો આદરણીય શ્રી ડોક્ટર દલપત પઢિયાર સાહેબ છે એમને નરસિંહ મહેતા એવોર્ડ બે હજાર સત્તરમાં અર્પણ થયો ગાંધી નું ગદ્ય પર એમણે પીએચડી કર્યું છે એવા આદરણીય ડોક્ટર દલપત પટિયાર સાહેબને હું વિનંતી કરું છું કે આપણા સૌ વતી ગાંધીનગર ગૌરવ સન્માન ગ્રહણ કરે પૂજ્ય ગુરુમાને વિનંતી કે તેઓ સાલ ઉઢાડીને સન્માન અર્પણ કરે અને આદરણીય રૂપાણી સાહેબ એમને સન્માન પત્ર અર્પણ કરશે સન્માન પત્રમાં આપણે લખ્યું છે આપના ક્ષેત્રમાં આપે મેળવેલી અપૂર્વ સફળતા બદલ અભિનંદન નિષ્ઠા અને પ્રમાણિકતાપૂર્વક સિદ્ધિ હાંસલ કરીને આપે ગાંધીનગરનું ગૌરવ વધાર્યું છે અને આવનારી પેઢીને પ્રેરણા પૂરી પાડી છે આજે માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના વરદ હસ્તે પૂજ્ય ગુરુમાં સમાનંદ સરસ્વતીજીની પાવન ઉપસ્થિતિમાં અમે ગાંધીનગરના સમગ્ર નાગરિકો આપને ગાંધીનગર ગૌરવ સન્માન અર્પણ કરીએ છીએ ખૂબ ખૂબ આભાર આદરણીય દલપત પ્રિયા સાહેબ આપણા માના જ એક આદરણીય શ્રી પ્રકાશભાઈ લાલા લેખક અભિનેતા દિગ્દર્શક અને નાટ્યકાર છેક ઓગણીસો સિત્તેર થી રંગભૂમિ પર કાર્યરત અડતાલીસ વર્ષથી પણ વધારે એમનું યોગદાન પંચોતેર જેટલા ત્રિઅંકી નાટકો લખ્યા અભિનય કર્યો એકસો જેટલા એકાંકી નાટકોમાં અભિનય પંદર ટીવી સિરિયલ્સમાં અભિનય બે ગુજરાતી ફિલ્મોમાં અભિનય રાજ્ય સરકારના સાંસ્કૃતિક કાર્યક્રમ પ્રમાણપત્ર બોર્ડમાં તજજ્ઞ તરીકે એમને સેવાઓ આપી છે અનેક પ્રતિષ્ઠિત નાટ્ય સ્પર્ધાઓમાં તેઓ નિર્ણાયક તરીકે સેવાઓ આપી રહ્યા છે ડ્રામા વર્કશોપમાં તેઓ તજજ્ઞ છે અત્યાર સુધી તેમને આઠ નાટ્ય સંગ્રહ લખ્યા છે બે ફૂલ લેન્થ પ્લે લખ્યા છે ત્રણ એકાંકી નાટકો લખ્યા છે અનેક ટીવી નાટકો લખ્યા છે અને અનેક શૈક્ષણિક કાર્યક્રમોનું આલેખન કર્યું છે એવા ગાંધીનગર કલ્ચરલ ફોરમના જ ઉપપ્રમુખ આપણા સૌના વડીલ મોરબ્બી આદિનેશ્રી પ્રકાશભાઈ લાલા આપણે એમને ગાંધીનગર ગૌરવ સન્માન અર્પણ કરી રહ્યા છીએ અને એમને તાળીઓથી વધાવીએ ગાંધીનગર ગૌરવ સન્માન જેમને અર્પણ કરી રહ્યા છે એવું ત્રીજું નામ છે શ્રી અખ્તર સૈયદ ઓગણીસો અડસઠથી બે હજાર સત્તર સુધી એટલે કે આજ પર્યંત સતત અભિનેતા અને લેખક તરીકે રંગભૂમિ પર કાર્યરત નાટ્ય પ્રવૃત્તિમાં પ્રવૃત્ત પચાસ વર્ષથી વધારે સમયથી એવા ભેખધારી નાટ્યકાર જેને કહી શકાય એવા અખ્તર સૈયદે ઓગણીસ જેટલા ફૂલ લેન્થ નાટકોમાં અભિનય દિગ્દર્શન કર્યું છે સાડત્રીસ પાંત્રીસ જેટલા ફૂલ લેન્થ નાટકોનું નિર્માણ કર્યું છે રાષ્ટ્રીય કક્ષાએ અનેક ઇનામો લીધા છે અને સૌથી વધુ કે હમણાં જ જેમને આદરણીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબે ગુજરાત ગૌરવ પુરસ્કાર અર્પણ કર્યો છે બેસ્ટ ડિરેક્ટર તરીકે રાષ્ટ્રીય કક્ષાએ બે વખત વિજેતા બેસ્ટ એક્ટર તરીકે રાષ્ટ્રીય કક્ષાએ બે વખત વિજેતા રાજ્ય કક્ષાએ અગિયારથી વધુ વખત બેસ્ટ એક્ટર સાડત્રીસ ફૂલ લેન્થ પ્લેના ડાયરેક્ટર અને નિર્માતા દિગ્દર્શક ત્રેવીસ શોર્ટ પ્લે જેના પ્રોડ્યુસર અને ડાયરેક્ટર સાત ટીવી સિરિયલ્સ એવા આદરણીય શ્રી અખ્તર સૈયદ જેમને આખું ગાંધીનગર સારા અભિનેતા અને નાટ્યકાર તરીકે જાણે છે એવા શ્રી અખ્તર સૈયદને વિનંતી છે ગાંધીનગર ગૌરવ સન્માન સ્વીકારે આપણે સૌ તાળીઓના ગડગડાટ ચાલુ રાખીએ અને એમને અભિવાદન કરીએ શ્રી અખ્તર સૈયદ આ ગાંધીનગરના એવા રત્નો છે કે જેમણે આજીવન ગાંધીનગરની એક આખી આવનારી પેઢીને કંઈક આપવાનો પ્રયત્ન કર્યો છે ગાંધીનગર ગૌરવ સન્માન જેમને અર્પણ થઈ રહ્યો છે એવું પાંચમું નામ છે યુવાન ડૉક્ટર કેદાર કેદાર ડૉક્ટર કેદાર ઉપાધ્યાય સંગીતકાર લેખક અને આયુર્વેદાચાર્ય શ્રી ડૉક્ટર કેદાર ઉપાધ્યાય મ્યુઝિક કમ્પોઝર છે અને મ્યુઝિક થેરાપિસ્ટ છે અક્કુપાર અગ્નિકન્યા અને ધાડ જેવા નાટકોમાં પણ તેમણે સંગીત આપ્યું છે એમને રાજ્ય સરકારે હમણાં જ પ્રેમજી ધ રાઇઝ ઓફ અ વોરિયર ફિલ્મ માટે શ્રેષ્ઠ સંગીતકાર તરીકેનો રાજ્ય સરકારનો પુરસ્કાર એનાયત કર્યો છે એ ઉપરાંત તેઓ આવનારી અર્બન ઘણી ફિલ્મોમાં સંગીતકાર તરીકે પોતાની કળાનું પ્રદાન કરી રહ્યા છે એમના મ્યુઝિક વિડીયો તાલ તાંડવ જે કીર્તિદાન ગઢવીનું છે અને પોપ્યુલર છે નમીએ ગિરનાર આ બંને વિડીયો યુટ્યુબ પર ધૂમ મચાવે છે તેઓ કેન્સરના દર્દીઓને મ્યુઝિક થેરેપી પણ આપે છે એવા આયુર્વેદાચાર્ય સંગીતકાર લેખક ડોક્ટર કેદાર ઉપાધ્યાય આપણે એમને તાળીઓથી વધાવીએ ખૂબ ખૂબ આભાર સૌનો આપણે સૌ જાણી રહ્યા જાણીએ છીએ કે આ મે મહિનાથી આદરણીય રૂપાણી સાહેબ સમગ્ર ગુજરાત રાજ્યને એક એવી ઝુંબેશમાં જોડ્યું છે કે આવનારા ચોમાસામાં આપણે આવનારી પેઢી માટે ખૂબ પાણી એકત્ર કરી શકીએ સુજલામ સુફલામ જળ અભિયાન બે હજાર અઢારના પ્રણેતા આદરણીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી આપણી વચ્ચે છે તેઓ સખત પરિશ્રમ કરી રહ્યા છે સમગ્ર ગુજરાતના તળાવો ઊંડા થાય જળાશયો ઊંડા થાય કેનાલો અને નહેરો ચોખ્ખી થાય તો આવનારા ચોમાસામાં જે વરસાદની કૃપાની મહેર વરસે એ પાણી ખૂબ આવનારી પેઢી માટેનો સંચય થાય એના માટે સતત ભગીરથ પ્રયત્ન કરી રહ્યા છે એવા વિજયભાઈ રૂપાણી આપણી વચ્ચે ઉપસ્થિત છે ત્યારે આપણે સૌ ગાંધીનગરના નાગરિકો જળ સંચય માટે પ્રતિજ્ઞા લઈએ પૂજ્ય ગુરુમાં એમનું વક્તવ્ય આપી એ પહેલા હું પૂજ્ય ગુરુમાને વિનંતી કરું છું કે ગુરુમાના ના પાવન મુખેથી શ્રી મુખેથી આપણને સૌને શપથ લેવડાવે આપણે આપણી જગ્યાએ ઊભા થઈશું આપણો જમણો હાથ આગળ કરીશું અને જળ સંચય માટે પ્રતિજ્ઞા લઈશું હું પૂજ્ય ગુરુમાને વિનંતી કરું છું કે આપણને સૌને પ્રતિજ્ઞા લેવડાવે આપણે સૌ આપણો જમણો હાથ આગળ કરીશું અને ગુરુમા બોલે પછી સાથે બોલીશું અમે ગાંધીનગરના નાગરિકો અમે ગાંધીનગરના નાગરિકો હૃદયપૂર્વક હૃદયપૂર્વક પ્રતિજ્ઞા લઈએ છીએ કે પ્રતિજ્ઞા લઈએ છીએ કે અમે અમે જળનો ઉપયોગ જળનો ઉપયોગ અત્યંત વિવેકપૂર્ણ રીતે કરીશું અત્યંત વિવેકપૂર્ણ રીતે કરીશું પાણીનો જરા પણ પાણીનો જરા પણ બગાડ નહીં કરીએ બગાડ નહીં કરીએ અને અને જળ સંચય માટે જળ સંચય માટે નિષ્ઠાપૂર્વક નિષ્ઠાપૂર્વક પ્રયત્ન કરીશું પ્રયત્ન કરીશું આપણે આપણે જળ બચાવીશું તો જળ બચાવીશું તો જળ આપણને બચાવશે જળ આપણને બચાવશે જીવન જીવન છે છે જય જય ખૂબ ખૂબ આભાર સૌનો અને આ પ્રતિજ્ઞાને આપણે ખૂબ ગંભીરતાથી લઈએ અને આજીવન એનું પાલન કરીએ હું વિનંતી કરું છું પૂજ્ય ગુરુમાને ને એમના આશીર્વચન માટે આદરણીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી કૃષ્ણકાંતભાઈ સાંઈરામજી પ્રવીણભાઈ મહેન્દ્રભાઈ પ્રકાશભાઈ અન્ય સર્વ મંચસ્થ મહાનુભાવો જેમનું ગૌરવ પુરસ્કાર આપી અને સન્માન કરવામાં આવ્યું એવા ગુજરાતના ગાંધીનગરના જળહળતા તારલાઓ જેમના માટે આપણને બહુ ગૌરવ થાય અને સર્વે ગાંધીનગરવાસીઓ સારામજી ગમે એટલું ગાંધીનગરનું ઉડાડે પણ ગાંધીનગરના લોકો મને બહુ વાલા છે હું દર વખતે કહું છું ગાંધીનગરમાં કલ્ચરલ ફોરમ જેવી આ સંસ્થા કે જે ગાંધીનગરનું ઘરેણું છે જે સંસ્કૃતિને માટે પ્રવૃત્ત છે તમે જુઓ પશુઓની કોઈ સંસ્કૃતિ નથી હોતી અને એને લઈને જ મનુષ્ય પશુથી અલગ પડે છે સર્વ પ્રકારની કલા સંગીત સાહિત્ય ચિત્ર વાંચન આ બધી કલાઓથી માણસ શોભે છે કેવલ ખાવું પીવું ઊંઘું કમાવું એટલા માત્રથી મનુષ્યને પોતાના જીવનથી સંતોષ નથી થતો સાચો આનંદ સાચી ખુશી ઉલ્લાસ એ આ કલા દ્વારા આવે છે અને કલાથી મનુષ્યનું જીવન હંમેશા ભર્યું ભર્યું છે સ્વયંમાં કોઈ કલા હોય કે સ્વયંમાં ન હોય તો બીજા પાસે જે કલા છે એ કલાને બિરદાવવાની હિંમત હોય તો એનાથી પણ માણસનું જીવન ઘણું સુખમય આનંદથી ભર્યું ભર્યું થાય છે આવી અનેક પ્રકારની પ્રવૃત્તિઓ કલ્ચરલ ફોરમ કરે છે જેનાથી ગાંધીનગરનું જનજીવન ધબકતું રહે છે અનેક આવા વિશાળ મોટા પાયા પર પ્રોગ્રામો થાય છે જેના મૂળમાં કૃષ્ણકાંતભાઈની ભાવના એમની આખી ટીમનું સમર્પણ આ બધું બહુ જ બિરદાવવા જેવું છે ચોવીસમું વર્ષ જેમાં પ્રવેશ થાય છે પચીસમું વર્ષ ઉજવવાનું છે એનો અત્યારથી ઉત્સાહ છે ખરેખર કલ્ચરલ ફોરમથી ગાંધીનગરની શોભા છે અને ઈશ્વરના ચરણોમાં પ્રાર્થના કરું છું એ ફોરમના જે પણ લોકો કાર્યરત છે મહેનત કરી રહેલા છે એ બધાને પ્રભુ બહુ જ શક્તિ આપે લોકોને ખુશી અને આનંદ વેચવાને માટે વધારેને વધારે આવા પ્રોગ્રામ થાય લોકોમાં સંસ્કાર પ્રાપ્ત થાય સભ્યતા પ્રાપ્ત થાય એના માટે જે પણ પ્રયત્ન થાય છે એ બહુ જ સન્માનનીય છે જેવી રીતે ગૌરવ પુરસ્કાર આપી સન્માન કર્યું એવા ઘણા બધા છે જે મુક સેવક છે અને જે સતત આવી સેવામાં લાગી રહેલા છે તો એવા બધાને ખાસ અંતરથી આશીર્વાદ છે અને પ્રભુના ચરણોમાં પ્રાર્થના છે કે આ સંસ્થા દ્વારા વધારે ને વધારે સુંદર કાર્યક્રમો થતા રહે અને લોકોને આનંદ ખુશી શાંતિ આ બધું પ્રાપ્ત થતું રહે આદરણીય પૂજ્ય ગુરુમાં વિનંતી કરું છું આપણા સૌના લાડીલા મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીને મંચ ઉપર ઉપસ્થિત પૂજ્ય ગુરુમાં મારા પરમ સ્નેહી ગાંધીનગર કલ્ચરલ ફોરમના કરતા હર્તા શ્રી કૃષ્ણકાંતભાઈ ઝા મેર શ્રી પ્રવીણભાઈ આપણા સૌના લાડીલા સાયરામ ભાજપના પ્રમુખ મહેન્દ્રભાઈ પટેલ કમલકિશોરભાઈ જૈન કલ્ચરલ ફોરમના સૌ પદાધિકારીઓ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત વાલા ભાઈઓને બહેનો સૌપ્રથમ ગાંધીનગર કલ્ચરલ ફોરમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે ગાંધીનગરના ગૌરવવંતા સિતારાઓને જે અલગ અલગ પ્રવૃત્તિમાં ગાંધીનગરનું નામ રોશન કર્યું છે એવા બધાને ગૌરવ એવોર્ડ થી સન્માનવા માટે કલ્ચરલ ખૂબ ખૂબ અભિનંદન આપું છું મને આનંદ એ વાતનો છે કે પાંચ માંથી ચાર નિવૃત્ત સરકારી અધિકારીઓ છે હું જોતો તો એસ એસ રાઠોડ ને તો બધા ઓળખે છે એન્જિનિયરિંગમાં માસ્ટર છે નર્મદાનું કામ આ બધું એમને પૂરું કર્યું છે પરંતુ દલપતભાઈ પઢિયાર પ્રકાશભાઈ લાલા તો મારું જ માહિતી ખાતું મારું ખાતું છે એના રિટાયર્ડ અધિકારીઓ છે અને અખદર સૈયદ એ પણ નાયબ સચિવ નિવૃત્ત છે ભાઈ ડોક્ટર કેદાર ઉપાધ્યાય એ એક સરકારી અધિકારી નથી પરંતુ આ બધાને રાજ્ય સરકાર વતી લાખ લાખ અભિનંદન આપું છું અને આપ આપના ક્ષેત્રોમાં ગુજરાતનું નામ ખૂબ જળહર્તું બનાવશો તેવી મને પૂર્ણ શ્રદ્ધા છે કલ્ચરલ ફોરમ એની વિશેષતા એ રહી છે કે ગાંધીનગર ફક્ત સરકારી નગર ન બનતા ગાંધીનગર સાંસ્કૃતિક નગર બને એ માટેનો જે ઝુંબેશ એ માટેના કાર્યક્રમો એ માટે બધાને જોડવા જે કામ કર્યું છે એને કારણે ખાલી સરકારી પ્રવૃત્તિથી ધમધમતું ગાંધીનગર હવે સાંસ્કૃતિક પ્રવૃત્તિથી ધમધમતું ગાંધીનગર બન્યું છે નવરાત્રી તો સમગ્ર દેશ અને દુનિયામાં કલ્ચરલ ફોરમની નવરાત્રી એનું વિશિષ્ટ આકર્ષણ હોય છે

વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદીએ હમણાં જ બધા મુખ્યમંત્રી અને દેશના ઘણા વરિષ્ઠ લોકોને આ ઉજવણી માટેની એક કમિટી બનાવી છે એની બેઠક થઈ સમગ્ર ભારત આ દોઢસો વર્ષની ઉજવણી વ્યાપક સ્વરૂપે કરવાની છે ગાંધી એટલે ગુજરાત એટલે ગુજરાત તો વિશેષ આ ઉજવણી કરવાની છે ત્યારે કલ્ચરલ ની પણ પચીસ વર્ષની ઉજવણીમાં ગાંધી વિચારને જોડીને એ ઉજવણીને પણ ઉજવવી જોઈએ ગાંધી વિચાર એટલે સત્ય અહિંસા સત્યાગ્રહ સ્વચ્છતા ગ્રામોત્થાન ખાદી સ્વાલંબન આ બધા ગાંધી વિચારો છે અને આ વિચાર સામાજિક ચેતના જગાવનારા વિચારો છે એટલે જોગાનુ જોગા બે ઓગણીસો બે હજાર ઓગણીસ માં ઉજવણી થવાની હોય ત્યારે કલ્ચર ફોરમ પણ ગાંધીનગરમાં ગાંધી વિચારોને જોડીને વિશેષ કાર્યક્રમો કરે એવો પણ હું અપીલ કરું છું તેમણે વાત કરી કે પહેલી મે થી 31મી મે સુધી કુદરતે પણ નક્કી કર્યું છે કે ગરમીનો પારો વધારી દેવો છે સાથે ગુજરાતની જનતા એ પણ નક્કી કર્યું છે કે આ જળ અભિયાન એ જન અભિયાન બનાવીને આ કાળજાળ ગરમીમાં લોકો જે રીતે આ અભિયાન ને ઉપાડ્યું છે દરરોજ સવારથી બપોર સુધી મારા કાર્યક્રમો ત્યાં હોય છે આ નિમિત્તે તેત્રીસ તેત્રીસ જિલ્લાઓમાં મારો પ્રવાસ થવાનો છે થઈ રહ્યો છે પરંતુ લોકોએ પોતાનું કામ ગણીને જળ એ જીવન છે અને ગુજરાતની ભવિષ્યની પેઢી પાણીની તંગીમાંથી એના પરછાયામાંથી બહાર નીકળે એવા જનૂન થી આ કામ ઉપાડ્યું છે વ્યાપક આવકાર પણ મળ્યો છે લોકોએ તન મન ધન થી 50% લોક ભાગીદારી અને 50% સરકાર ખર્ચ કરી રહી છે ત્યારે ભવિષ્યમાં પાણીનો દુકાળ એ ભૂતકાળ બને ગુજરાત પાણીદાર બને અને વિકાસના પાયામાં પ્રાથમિક પાણી છે જો પાણી નહીં હોય તો વિકાસ અટકી પડવાનો છે અને એની ગંભીરતાને લઈને ગુજરાતની જનતાએ પાણી બચાવ એ જીવન છે પાણી પ્રભુનો પ્રસાદ છે એમ સમજીને પાણીનો ઉપયોગ અને આપ સૌએ કલ્ચર ફોરમને અભિનંદન આપું છું કે આ જળ અભિયાનમાં બધા લોકોએ જે પ્રતિજ્ઞા લીધી કે પાણીનો કરકસરયુક્ત ઉપયોગ કરશું એ રીતે આ અભિયાનને આપે બધાએ પણ મદદ કરી છે એ માટે આભાર માનું છું આપણે બધા વતી ફરી વખત કૃષ્ણકાંતભાઈ ઝા અને એમની કલ્ચર ફોરમની ટીમને ખૂબ અભિનંદન આપું છું કાર્યક્રમ ચાલુ જ છે ને જી એટલે હવે બધાને એમ લાગતું હશે કે બધું પતે તો હારું કાર્યક્રમ માણીએ તો આપ આપ સૌ સૌ જો વધારે વધારે પડી હું રહેવા માંગતો નથી અને સાયરામભાઈ આજની સામ એ ખૂબ બધાને આનંદ કરાવે તેવી એમને પણ અપીલ કરું છું સૌનો આભાર અમારા રાજકોટના છે એટલે મારો અધિકાર છે એમને કહેવાનો કે બધાને ખૂબ આનંદ કરાવે બધાને ખૂબ ખૂબ ધન્યવાદ જય જય ગરવી ગુજરાત ભારત માતા કી જય ખૂબ જ પ્રેરક ઉદ્બોધન માટે આદરણીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબનો હૃદયપૂર્વક આભાર મંચસ્થ મહાનુભાવો પ્રેક્ષક ગૃહમાં સ્થાન ગ્રહણ કરશે એ પહેલા રૂપાણી સાહેબ એક ઉલ્લેખ કરી દઉં કે સાઈરામભાઈ પણ એક એમનું સ્લોગન આપ્યું છે દરેક વોટર વોટર બચાવે ની શૈલીનું આ પૂજ્ય મોરારી બાપુએ કહ્યું છે એનો પણ ઉલ્લેખ આદરણીય રૂપાણી સાહેબ કરી રહ્યા છે જય શ્રી કૃષ્ણની સાથે જળ શ્રી કૃષ્ણ સૌને હું ફરી એક વખત જણાવી દઉં બિલ્ડિંગમાં દરરોજ બપોરે ત્રણ વાગ્યા થી આઠ વાગ્યા દરમિયાન યોજાશે ગાંધીનગર કલ્ચરલ ફોરમ હૃદયપૂર્વક આભાર માને છે આદરણીય શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબ અને મહાનુભાવોનો આટલા વ્યસ્ત સમયમાંથી પણ સમય કાઢીને ગાંધીનગર કલ્ચરલ ફોરમના ગ્રીષ્મોત્સવમાં ગાંધીનગરના લોકોમાં ગાંધીનગરના લોકો વચ્ચે આપ ઉપસ્થિત રહ્યા હૃદયપૂર્વક આભાર વધુ સમય નહીં લેતા આદરણીય શ્રી સાયરામભાઈ દવે અને એમના ડાયરાને ફરી એક વખત હસો હસો અને હસો નો આ દોર હાથમાં લેવા માટે હું વિનંતી કરું છું આદરણીય આદિશ્રી સાઈરામભાઈ